नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपने धोरण सात इंग्लिश भणीशुं। एमां आगळना पीरियडमां आपणे एक्टिविटी वन टू यूनिट फोर में एक्टिविटी वन टू थ्री भणी गया। हवे एक्टिविटी फोर એ ભણીશું। એમાં કોષ્ટક છે, કોષ્ટક સમજવાનો છે। અહીંયા લખ્યું છે ઇઝ ઇટ એન એનિમલ, પ્રશ્ન પૂછ્યો છે આપણને કે શું તે એનિમલ છે, મતલબ તે પ્રાણી છે, એવું આપણને પ્રશ્ન કર્યો છે, બરાબર। તો આપણે એનો જવાબ આપવાનો છે। હવે અહીંયા આપણું શું તે પ્રાણી છે તો અહીંયા યસ નોમાં લખવાનું છે, પણ કેવી રીતે અહીંયા નીચેનું, એના નીચેનું જોવા છે। ઇઝ ઇટ અ પેટ, પેટ મતલબ પાલતુ પ્રાણી છે। અને અહીંયા લખ્યું છે ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, એટલે કે ગેમ છે। તો હવે અહીં એનિમલ, તો એનિમલ તો પેટ બાજુ આવશે, પેટ એટલે પાલતુ પ્રાણી, તો પ્રાણી એટલે પ્રાણી આવી ગયું એનિમલ, હા, તો અહીંયા યસ આવશે, અહીંયા નો આવશે। હવે અહીંયા ફરી પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ એન પેટ, પેટ એટલે હવે પાલતુ પ્રાણી છે। હવે આ બંનેમાં ચિત્રમાં જોવાનું છે, તો પાલતુ પ્રાણી કઈ બાજુ દેખાય છે, આ બાજુ દેખાય છે, બરાબર। આ પાલતુ, પેટ મતલબ પાલતુ પ્રાણી, અને આ આ કયા છે, જંગલી પ્રાણી છે, બરાબર। તો એ નહીં, તો પેટ તો આ બાજુ આવશે યસ, અને આ બાજુ નો, બરાબર। એ જ રીતે અહીંયા નીચે ડઝ ઇટ હેવ અ મેન, એટલે શું આમાં મેન મતલબ કેસવાળી, આ બેમાંથી કોના કેસવાળી છે, તો જેનો હોય એને યસ, ના હોય એને નો। એ જ રીતે અહીંયા ડઝ ઇટ કેચ માઇસ, માઇસ એટલે ઉંદરો, તો કોણ આમાંથી ઉંદરો પકડે છે, કૂતરો કે બિલાડી, તો કે બિલાડી, તો એના ઉપર યસ, આના ઉપર નો। ફરી એક વાત કે અહીંયા લખ્યું છે ઇટ ઇઝ એન એનિમલ, તો એનિમલ, તો એનિમલ માટે આ એનિમલ છે, બરાબર, આ બાજુ, તો અહીંયા યસ આવશે। પછી ઇઝ ઇટ એન પેટ, હવે બેમાંથી પેટ, પેટ એટલે પાલતુ પ્રાણીઓ કયા, આ બાજુના કે આ બાજુના, તો આ બાજુના, બરાબર, તો અહીંયા યસ, અહીંયા નો। અહીંયા લખ્યું છે ફરી પાછો એનો પાઠ પડ્યો છે ડઝ ઇટ હેવ એન મેન, એટલે કે આમાં કેસવાળી કોના છે, તો કેસવાળી મતલબ લાંબા લાંબા વાળ હોય નહીં, તો સિંહના છે, તો યસ, અને અહીંયા નો। પછી અહીં લખ્યું છે ડઝ ઇટ કેચ માઇસ, એટલે કે ઉંદરો પકડે છે, કોણ, કૂતરો કે બિલાડી, તો બિલાડી, તો એના ઉપર યસ, અને અહીંયા ના, તો નો, બરાબર। એ જ રીતે અહીંયા છે ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ, ઇન્ડોર ગેમ એટલે ઘરની અંદર રમવાતી હોય એ ગેમ, તો હવે અહીંયા નેટ, નેટની એની જરૂર પડે, તો આ ચિત્ર ઉપરથી જ ખબર પડે કે નો, બરાબર, અને અહીંયા ચિત્ર ઉપરથી ખબર પડે કે હા યસ, ઇન્ડોર ગેમ એટલે ઘરની અંદર રમાતી હોય, તો ચેસ ને પત્તાને અહીંયા આપણે અંદર ઘરની અંદર રમીએ, તો અહીંયા યસ। પછી ડઝ ઇટ નીડ નેટ, નેટની જરૂર પડે છે, તો ક્રિકેટમાં જરૂર પડે, નો, તો નો, અને અહીંયા ફૂટબોલ છે, તો યસ। પછી ડઝ ઇટ નીડ અ બોર્ડ, બોર્ડ એટલે પાટિયું કે એની જરૂર પડે છે, શેને, તો પત્તા રમવામાં કોઈ પાટિયાની જરૂર પડતી નથી, તો નો, અને અહીંયા જરૂર પડે ચેસ રમવામાં, તો યસ, બરાબર, પડી ખબર આ, હા, આ કોષ્ટક આ રીતે ભરી લેવાનું છે। એ જ પ્રમાણે એના પછીનું છે એક્ટિવિટી ફાઇવ। હવે એમાં શું છે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ધ ઇન ધ બ્લેન્ક, એટલે કે સમજો અને ચાર્ટ પૂરો, પહેલું આપેલું છે, પહેલું આપણને આપી દીધેલું છે, બરાબર, એ પ્રમાણે સમજો અને એ પ્રમાણે બીજી બધી પૂરો, એવું કહે છે। તો અહીંયા લખ્યું છે ટાઇની ટોટ્સ જોઈન ધ ગરબા, બરાબર, આ લખ્યું છે એક્ટિવિટી ફાઇવ, નાના મોટા બધા નાના લખ્યું છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ ફિલ ઇન ધ બ્લેન્ક, અને જે એક તમને આપ્યું છે એ જુઓ અને પછી એ પ્રમાણે આગળના બ્લેન્ક્સ પૂરો, એમ કે તો ટાઇની ટોઝ જોઈન ધ ગરબા, એટલે ટાઇની ટોઝ, બાળકો પણ ગરબામાં જોઈન થઈ ગયા। હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, અહીંયા બનાવેલું છે, પ્રશ્ન કરેલો છે, તો આપણે પ્રશ્ન વાક્ય અહીંયા વધારે છે, તો ડુ આવશે, આપણે શીખવાડેલું છે ડુ ડઝ ને પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવાનું, આપણે ગ્રામરમાં શીખવાડી દીધેલું છે, બરાબર। તો ડુ ટાઇની ટોઝ જોઈન ધ ઇન ગરબા, યસ ધે ડુ,
બરાબર, યસ નો અને ક્વેશ્ચન બનાવતા આપણે ગ્રામરમાં શીખવાડ્યું છે એ પ્રમાણે બનાવે છે. વુમેન વેર કુર્તા પાયજામા, એટલે કે સ્ત્રીઓએ કુર્તા અને પાયજામા પહેર્યા છે, તો હવે સ્ત્રીઓ વધારે છે, તો ડુ આઈ ડુ વુમેન વેર કુર્તા પાયજામા, બરાબર આ ક્વેશ્ચન બનાવ્યો. નો ધે ડુ નોટ, બરાબર આ વેર આવી ગયો, અહીંયા પડી ખબર. હા, આપણે આ બધું તો ગ્રામરમાં શીખવાડેલું જ છે. નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ, નવરાત્રિનો મતલબ નાઇન નાઇટ્સ એટલે નવ રાત્રિ, તો નવરાત્રિ તો દસ એક જ છે મતલબ નવરાત્રિ, તો દસ નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ ક્વેશ્ચન બનાવ્યો ડુ દસથી. પછી એ જ રીતે યસ ઇટ ડસ, હા, તો કવિતા નો અબાઉટ નવરાત્રિ, કવિતા નવરાત્રિ વિશે જાણતી હતી, તો દસ કવિતા નો અબાઉટ નવરાત્રિ, બરાબર. ડુ દસ ક્યાં આવે ખબર છે ને, એક નામ આપ્યું હોય તો દસ અને એક કરતાં વધારે આપ્યા હોય તો ડુ. હા, તો નો સી ડઝ નોટ, બરાબર, કેમકે છોકરી છે મતલબ સી ડઝ નોટ. એ જ રીતે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઇચ અધર, એટલે કે કેતકી અને કવિતા લેટર એકબીજાને લખે છે એમ કે, તો ડુ ડુ કેમ આવ્યો કે બે નામ આપ્યા છે, ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર ટુ ઇચ અધર, તો યસ ધે ડુ. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ, તો ગોઝ કવિતા ડસ, કવિતા ડસ કવિતા ગો ટુ ધ માર્કેટ, ડુ ડસ આવી જાય, એ ડસ કેમ આવ્યો, કવિતા એક જ નામ છે, બરાબર. નો સી ડઝ નોટ, અહીંયા ડઝ છે એટલે ડઝ નોટ, નોથી આપણે બનાવવાનું છે. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, બરાબર, તો પ્રશ્નવાક્ય બનાવવું હોય તો પીપલ વધારે છે, તો ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, યસ ધે ડુ. ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર, એટલે કે ડાન્સર્સ એ ચોરસમાં હોય છે એમ કે, તો ડાન્સર્સ એક કરતાં વધારે છે, તો ડુ ડુ ધ ડાન્સર્સ ફ્રોમ ધ સ્ક્વેર. નો ધે ડુ નોટ, ના તે ચોરસમાં નથી. ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ, કોરસ સિંગ્સ જે છે એ ફિલ્મનું સોંગ છે એમ કે, તો કોરસ તો એક જ વાત કરી છે, તો ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ, નો ઇટ ડઝ ડઝ નોટ ડઝન્ટ. મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, એટલે કે પુરુષોએ ઓઢણી ન અહીંયા કમરમાં બાંધેલી છે, તો એક કરતાં વધારે પૂછે, તો ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ, યસ ધે ડુ, હા એમને કર્યું હતું, તો ધે ડુ. એ જ પ્રમાણે અહીંયા તમારે પૂરવાનું છે, જો અહીંયા પહેલાં જોઈન્ટ લખ્યું છે ડુ અને જોઈન્ટ, બરાબર, ડુ કેમ આવ્યો, એક કરતાં વધારે નામ છે એટલે. એ જ રીતે અહીંયા વેર, બરાબર, અહીં વેર આપેલું છે, તો અહીંયા એક એક કરતાં વધારે નામ છે, બરાબર, વુમેન એક કરતાં વધારે છે, ડુ અને વેર. પછી મીન્સ એક કરતાં, મીન્સ મીન્સનો મતલબ નવરાત્રિ, નવરાત્રિની વાત કરી છે, નવરાત્રિ મીન્સ તો ડસ અને મેન. પછી કવિતા, સોરી નોઝ, તો ડસ કવિતા એક જ છે એટલે ડસ નો. પછી રાઇટ જે અહીંયા તમને આપી છે એનાથી લખવાનું છે રાઇટ, તો ડુ અને રાઇટ, ડુ કેમ આવ્યું કે બે નામ આપ્યા છે. એ જ રીતે ગોઝ, તો ડસ અને ગો, ડસ કેમ આવ્યું કે એક જ નામ આપ્યું છે ડસ અને ગો. પછી એ ડેકોરેટ, ડેકોરેટ પણ પીપલ, પીપલ એક કરતાં વધારે નામ આપ્યા છે, તો ડુ અને ડેકોરેટ. પછી એ તે ફોર્મ, તો ફોર્મવાળામાં છે કે એક એક કરતાં વધારે છે, તો ડુ અને ફોર્મ. એ જ રીતે અહીંયા કોરસ, તો ડસ અને સિંગ. ટાઈ, તો એક કરતાં વધારે પુરુષો છે, ડુ અને ટાઈ, બરાબર. એ જ રીતે લખી નાખવાનું છે, તમારે આ પણ લખવાનું છે અને આ પણ લખવાનું છે સારા અક્ષરે વ્યવસ્થિત, એટલે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 બંને સારા અક્ષરે વ્યવસ્થિત નોટમાં લખી લેવું.